ગુડ ડે સ્ટુડન્ટ્સ કિશવા કરિયર એકેડમીમાં ક્લાસ થ્રી કરંટ અફેર્સ વિથ ડોક્ટર શહેઝાદ કાઝીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે કરંટ અફેર્સની સિરીઝ શરૂ કરી છે ઘણા લોકો કોમેન્ટ કરે છે અને ઘણા લોકો પ્રશ્નો પણ પૂછે છે કે આ કરંટ અફેર્સ શાના માટે છે પેલું શાના માટે છે તો સ્પષ્ટતા કરી દઉં કે ગુરુવારે જે કરંટ અફેર્સ આવે છે એ સ્પેશિયલી ફોર જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ એમના માટે હોય છે પણ શુક્રવારે જે કરંટ અફેર્સ આવે છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ બિનસચિવાલય ક્લાર્ક હેડ ક્લાર્ક સ્ટાફ નર્સ વર્ગ ત્રણની તમામ પરીક્ષાઓ માટે એ કરંટ અફેર્સ અગત્યનું રહેશે બીજી વસ્તુ કે વર્ગ ત્રણના કરંટ અફેર્સની અંદર જેટલી જરૂરિયાત છે એટલું જ હું પીરસીશ જ્યારે ક્લાસ વન ટુના કરંટ અફેર્સની અંદર હું થોડો ડેપ્થ જઈશ તો ખાસ યાદ રાખજો બંને પ્રોગ્રામ અલગ અલગ છે બંનેનું કરંટ અફેર્સ અલગ અલગ છે અને એ પ્રમાણે આપણે ભણવાનું રહેશે આજે આપણે કરંટ અફેર્સની અંદર દર વખતની જેમ એકવીસ પ્લસ એટલે કે ટ્વેન્ટી વન કરતાં વધારે ટોપિક્સની આપણે ચર્ચા કરીશું અને જેટલું પણ અગત્યનું છે એના વિશે જ્યાં આપણે ડેપ્થમાં જાણવાની જરૂર છે જાણીશું આજે આપણે કરંટ અફેર્સની અંદર પહેલો ટોપિક લઈ રહ્યા છે કે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભારતની અલગ અલગ ચાર હાઈકોર્ટની અંદર ચાર ઉચ્ચ ન્યાયાલયની અંદર એમના ચીફ જસ્ટિસની નિમણૂક થઈ એ સિવાય ડિસેમ્બર મહિનાની અંદર અને એના આજુબાજુના સમયગાળાની અંદર બીજી પણ કેટલીક હાઈકોર્ટની અંદર એમના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ એટલે કે ચાર હાઈકોર્ટ અને બીજી બે લગભગ છ જેટલી હાઈકોર્ટની અંદર મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ તો હવે અહીંયા પ્રશ્ન આપણી પરીક્ષામાં શું પૂછાઈ શકે આનાથી સંબંધિત એક તો જે તે હાઈકોર્ટની અંદર જે મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક થઈ છે એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે જસ્ટ લાઈક આવું ક્વેશ્ચન પૂછાઈ શકે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આંધ્રપ્રદેશની હાઈકોર્ટની અંદર મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી આવા તો છ મુખ્ય ન્યાયાધીશ તાજેતરમાં નિમાયા છે તો એ છ એ છ વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે એટલે એક તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન થયા આમાં કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે કે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ એ નિમણૂક કોણ કરે છે કે રાષ્ટ્રપતિ અચ્છા રાષ્ટ્રપતિ કરે છે તો બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે કરે છે કે અનુચ્છેદ બસો સત્તર મુજબ કરે છે ભારતના બંધારણના અનુચ્છેદ ને સત્તર પ્રમાણે એ નિમણૂક કરે છે હવે અહીંયા પ્રશ્ન એ થાય કે અનુચ્છેદ બસો સત્તર પ્રમાણે નિમણૂક કરે છે એટલે ડાયરેક્ટલી નિમણૂક કરે છે કે કોઈના જોડે સલાહ મસલત કરે છે કે ના બંધારણના અનુચ્છેદ બસો સત્તર પ્રમાણે ભારતનો રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયની અંદર ન્યાયાધીશની નિમણૂક કરતી વખતે ભારતના સીજીઆઈ સીજીઆઈ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ પ્લસ જે રાજ્યની હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક થઈ રહી છે એ રાજ્યના રાજ્યપાલ આ બે જણાની સલાહ લે છે સામાન્ય રીતે સીજીઆઈ સાથે સાથે સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠતમ ન્યાયાધીશોની પણ સલાહ લેવામાં આવે છે જેને એક ટાઈપનું કોલેજિયમ સિસ્ટમથી પ્રેરિત બાબત કહી શકાય સાથે સાથે કે છે જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સોરી જો હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની છે તો આટલા લોકોની સલાહ લેશે માની લઈએ કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અત્યારે વિક્રમનાથન છે તો એમની નિમણૂક કઈ રીતે થઈ હતી કે એમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિએ કરી છે કયા અનુચ્છેદ અંતર્ગત કરી છે કે બંધારણના અનુચ્છેદ બસો સત્તર અંતર્ગત કરી છે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આ બંને સાથે અને સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠતમ બે ન્યાયાધીશ સાથે સલામસલત કરી અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરી પણ માની લો કે ચીફ જસ્ટિસની નિમણૂક થઈ ગઈ પણ અન્ય બીજા કોઈ ન્યાયાધીશની સામાન્ય ન્યાયાધીશની નિમણૂક કરવી જેમ કે અત્યારે બીજી એક ઘટના પણ ઘટી અત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર એક ન્યાયાધીશની નિમણૂક થઈ એમનું નામ છે શ્રી વિનીત કોઠારી બરાબર આ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક પામ્યા કે આમની નિમણૂક કરવી હતું તો કે આમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરશે પણ રાષ્ટ્રપતિ આમની નિમણૂકની અંદર આની આમની આમની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની પણ સલાહ લેશે ક્લિયર થઈ ગયું બરાબ એટલે ફરીવાર પરિવાર ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં જાણી લો પહેલો ક્વેશ્ચન ઉચ્ચ ન્યાયાલયની અંદર ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ભારતનો રાષ્ટ્રપતિ બીજો ક્વેશ્ચન ઉચ્ચ ન્યાયાલયની અંદર મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે કે ભારતનો રાષ્ટ્રપતિ ત્રીજો ક્વેશ્ચન ઉચ્ચ ન્યાયાલય ન્યાય ન્યાયાલયની અંદર ન્યાયાધીશોની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે તો કે અનુચ્છેદ બસો સત્તર અંતર્ગત થાય છે ચોથો ક્વેશ્ચન ઉચ્ચ ન્યાયાલયની અંદર ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે રાષ્ટ્રપતિ કોની સલાહ લે છે તો કે બંધારણ પ્રમાણે તો સામાન્ય રીતે બે જણાની સલાહ લે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને રાજ્યપાલ પરંતુ જે કોલેજિયમ સિસ્ટમથી પ્રેરિત છે એમાં સર્વોચ્ચ ન્યાયાલયના બે વરિષ્ઠતમ ન્યાયાધીશની પણ એડવાઇસ લેવાની હોય છે બાકી બંધારણના અનુચ્છેદ બસો સત્તર પ્રમાણે આ બે જણાની સલાહ લેવાની હોય છે અને જો નિમણૂક અન્ય મુખ્ય ન્યાયાધીશની કરવાની છે તો બે પણ અન્ય ન્યાયાધીશોની પણ કરવાની છે તો એ સાથે સાથે જે તે સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પણ સલાહ લે છે તો આ આપણે ચર્ચા કરી કે કઈ રીતે નિમણૂક થાય છે હવે આ જ વસ્તુ તમારા પેટર્ન ઉપર જોઈ લઈએ આપણે જેથી કરીને તમે પોઝ કરીને વાંચવું હોય તો વાંચી પણ શકો બરાબર તો ચાર ન્યાયાધીશોની મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ છે અત્યારે રાષ્ટ્રપતિએ અનુચ્છેદ બસો સત્તર અંતર્ગત કરી છે અનુચ્છેદ બસો સત્તર શું છે એ પણ તમને જણાવી દઈએ કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક અને હોદ્દાની શરતો બાબતે એમાં જોગવાઈ કરેલી છે સ્પષ્ટ લખેલું છે કે ભારતનો રાષ્ટ્રપતિ એ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને જો સામાન્ય ન્યાયાધીશની નિમણૂક કરવી હોય તો જે તે રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસની પણ બરાબર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સાથે પણ વિચાર કર્યા પછી રાષ્ટ્રપતિ પોતાના સહી સિક્કાવાળા આદેશપત્રથી ઉચ્ચ ન્યાયાલયના દરેક ન્યાયાધીશની નિમણૂક કરશે અચ્છા નિમણૂક તો કરી દીધી હવે ન્યાયાધીશ ક્યાં સુધી એના હોદ્દા ઉપર રહેશે તો ખાસ યાદ રાખજો બાસઠ વર્ષ ખાસ યાદ રાખજો ચાહે એ ચીફ જસ્ટિસ હોય હાઈકોર્ટનો ચાહે એ હાઈકોર્ટનો સામાન્ય ન્યાયાધીશ હોય એ બાસઠ વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી હોદ્દો ધરાવી શકશે તો અહીંયા તમને આર્ટિકલ બસો સત્તરમાં બીજી પણ એક બાબત જાણવા મળી કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલો હોય છે તો જ્યાં સુધી એમની બાસઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એ લોકો કાર્યકાળ ભોગવે છે ચાહે એ મુખ્ય ન્યાયાધીશ હોય કે સામાન્ય ન્યાયાધીશ હોય પછી આપણે વાત કરીએ ચલો બસો સત્તર જોયું છે થોડુંક બસો સત્તર બહુ મોટો અનુચ્છેદ છે આપણે આખો અનુચ્છેદ અત્યારે નથી જોઈ રહ્યા તો આખું લેક્ચર બસો સત્તર ઉપર સમાપ્ત થઈ જશે અત્યારે સામાન્ય આપણે ચર્ચા કરીએ તો અનુચ્છેદ બસો સત્તરની અંદર બીજી એક ઘટના છે બીજી એક બાબત વિશે જોગવાઈ છે કે આ જે ઉચ્ચ ન્યાયાલયના ચાહે મુખ્ય ન્યાયાધીશ હોય કે ચાહે સામાન્ય ન્યાયાધીશ હોય બરાબર એ રાજીનામું પણ આપી શકે છે રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને ખાસ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા મુખ્ય ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને

હવે લાયકાત શું સાહેબ કોઈપણ વ્યક્તિને આપણે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનાવી શકાય કે ના સામાન્ય રીતે એની બે લાયકાત છે અહીંયા બંને લાયકાત તમારા આગળ છે તમે પોસ્ટ કરીને વાંચી શકો છો હું આ વાંચીને નહીં કહું પરંતુ તમને બોલીને કહી દઉં છું કે કોઈપણ વ્યક્તિ ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ ત્યારે જ બની શકે કે જો એણે દસ વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવ્યો હોય બરાબર એના અંદર જે લાયકાત છે બરાબર એ લાયકાતની અંદર હા પહેલી લાયકાત તો છે કે ભારતની નાગરિક હોય

હાઈકોર્ટની અંદર વકીલાત કરી હોય એટસી એટલે હાઈકોર્ટ બરાબર દસ વર્ષ સુધી ક્યાં તો એક હાઈકોર્ટની અંદર કે એક કે વધુ હાઈકોર્ટની અંદર બરાબર એણે એડવોકેટ તરીકે એટલે કે વકીલાત કરી હોય અહીંયા સ્પષ્ટ કીધું છે કે જો ભારતનો નાગરિક ન હોય દસ વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવ્યો ન હોય અથવા દસ વર્ષ સુધી વકીલાત ન કરી હોય તો એ વ્યક્તિ વડી અદાલતના ન્યાયાધીશ માટે નિમાવવા માટે લાયક ગણાશે નહીં એનો અર્થ એવો થયો કે લાયક ત્યારે ગણાશે કે જ્યારે આ ત્રણ શરતો પૂરો કરતો હોય ત્રણ શરતો એટલે કે એક ભારતનો નાગરિક હોય નંબર ટુ ત્રણ નહીં સોરી આ અથવા છે બરાબર નંબર વન ભારતનો નાગરિક હોય અને બીજી શરતની અંદર ક્યાં તો એણે દસ વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવ્યો હોય અથવા અહીંયા અથવા શબ્દ છે અથવા દસ વર્ષ સુધી વકીલાત કરી હોય તો અને તો જ એ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવે છે બરાબર તો અહીંયા એક બીજો પ્રશ્ન પણ આપણે જાણી ગયા કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી બરાબર ખાસ યાદ રાખજો અહીંયા અથવા છે ઘણી વાર પરીક્ષામાં વાક્ય સ્વરૂપમાં પ્રશ્ન પૂછાતા હોય છે અને વાક્ય સ્વરૂપમાં પ્રશ્ન જેટલા એક પૂછાઈ શકે છે અહીંયા હું એક ક્વેશ્ચનની ચર્ચા કરી લઉં કે નીચેનામાંથી કયો વિકલ્પ એ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની જોગવાઈ દર્શાવે છે પહેલો વિકલ્પ હોય કે ક્યાં તો એણે દસ વર્ષ સુધી હાઈકોર્ટની અંદર ઉચ્ચ ન્યાયાલયની અંદર વકીલાત કરી હોય બીજો વિકલ્પ હોય ક્યાં તો એણે દસ વર્ષ સુધી ન્યાયિક હોદ્દાઓ પર કામ કર્યું હોય ત્રીજો વિકલ્પ હોય એ અથવા બી અને ચોથો વિકલ્પ હોય એ અને બી બરાબર ઘણા લોકો અહીંયા એ અને બી ઇવન ગુજરાતની અંદર તો પરીક્ષાઓમાં પણ મિસ્ટેક થયેલી છે કે જે તે એક્ઝામ લેનારી સંસ્થા હોય એણે પણ ખોટો જવાબ આપ્યો હોય બટ બંધારણ પ્રમાણે જવાબ છે એ અથવા બી ઇન ધ સેન્સ કે ક્યાં તો એણે દસ વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવ્યો હોય અથવા દસ વર્ષ સુધી વકીલાત કરી હોય બંનેમાંથી કોઈ પણ એક લાયકાત એની અંદર હશે અને ભારતનો નાગરિક હશે તો એ ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બની શકે છે તો અહીંયા આર્ટિકલ બસો સત્તરમાં આપણે આ ચર્ચા પણ કરી લીધી સાથે સાથે યાદ રાખજો ઉંમર સંબંધી કોઈ પણ પ્રશ્ન થાય છે કે ભાઈ આ ન્યાયાધીશની ઉંમર બાસઠ વર્ષ પૂર્ણ થઈ છે કે નથી થઈ એની જન્મ તારીખ વિશે ગમે તે સંબંધી કોઈ પણ પ્રશ્ન થાય છે તો એ પ્રશ્નનો નિર્ણય રાષ્ટ્રપતિ કરશે બરાબર એ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કરીને એ નિર્ણય લેશે અને રાષ્ટ્રપતિનો આ નિર્ણય અંતિમ કહેવાશે હવે આપણે જોઈએ કરંટ અફેર્સની અંદર જે આપણે મૂળ મુદ્દો આ તો આપણે ડેપ્થમાં જતા રહ્યા કે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કઈ રીતે થાય છે એના વિશે આપણે જતા રહ્યા અત્યારે હવે આપણે જોઈએ કે વર્તમાનમાં કયા કયા હાઈકોર્ટની અંદર કયા કયા વ્યક્તિઓની ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ અને જ્યાં એમની ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ ત્યાં એમની શપથવિધિ ખાસ યાદ રાખજો ત્યાં એમની શપથવિધિ અનુચ્છેદ બસો ઓગણીસ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની શપથવિધિ શું કહે છે અનુચ્છેદ બસો ઓગણીસ કે છે વડી અદાલત અથવા તો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમાયેલી દરેક વ્યક્તિએ પોતે હોદ્દો સંભાળે તે પહેલા તે રાજ્યના રાજ્યપાલ અથવા તેમણે તે અર્થે નિમેલી કોઈ વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિ માં આ હેતુ માટે આપેલ નમૂના અનુસાર શપથ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈશે અને તેના ઉપર સહી કરવી જોઈએ શોર્ટકટમાં પ્રશ્ન પહેલો બીજો એક અહીંયા આમાંથી પૂછાઈ શકે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની શપથવિધિ કોણ કરાવે છે કે તે સંબંધિત રાજ્યના રાજ્યપાલ બીજું ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની શપથ જે છે એ બંધારણની કઈ અનુસૂચિ મુજબ હોય છે ત્રીજી અનુસૂચિ ત્રીજો ક્વેશ્ચન ઉચ્ચ ન્યાયાલયના જે શપથવિધિ છે શપથવિધિ રાજ્યપાલ દ્વારા નિવેલ કોઈ વ્યક્તિ કરાવે તો જરૂરી છે કે આપણે એ પણ જાણીએ કે એ રાજ્યના રાજ્યપાલ કોણ છે એ પણ કરંટ અફેર્સમાં આવી જશે તો આપણા કરંટ અફેર્સમાં જુઓ પહેલી વસ્તુ કયા વ્યક્તિ છે કયા જજ છે જેમની ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ છે કઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ છે અને એમને શપથ અપાવનાર એ રાજ્યના રાજ્યપાલ કોણ હતા તો જોઈએ પહેલું નામ છે ભારતના રાષ્ટ્રપતિએ ઓરિસ્સા હાઈકોર્ટના ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે મુખ્ય ન્યાયાધીશ તરીકે અને એમને શપથ અપાવનાર ગવર્નર એટલે કે ઓરિસ્સાના રાજ્યના રાજ્યપાલ છે ગણેશી લાલ એ જ પ્રમાણે બીજા વ્યક્તિનું નામ છે હિમા કોહલી ખાસ યાદ રાખજો એક્ઝામમાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ક્લાસ થ્રી લેવલે એટલા માટે કે આ એકમાત્ર વુમન છે

એમની નિમણૂક ચીફ જસ્ટિસ તરીકે ભારતના રાષ્ટ્રપતિએ મદ્રાસ હાઈકોર્ટમાં કરી છે એટલે કે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે એમને સપાવો મદ્રાસ હાઈકોર્ટ એટલે કે મદ્રાસ રાજ્ય ના તમિલનાડુ રાજ્ય ખાસ યાદ રાખજો અને તમિલનાડુ રાજ્ય ના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત જેમણે એમને શપથ લેવડાવી છે એટલે કે સંજીવ બેનરજી બેનરજીને ચોથા ચીફ જસ્ટિસ અરૂપકુમાર ગોસ્વામી એમની ચીફ જસ્ટિસ તરીકે ભારતના રાષ્ટ્રપતિએ નિમણૂક કરી છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટની અંદર અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન જેમણે એમને શપથ લેવડાવી છે પછી આવે છે નંબર પાંચ જસ્ટિસ પંકજ મિથલ પંકજ મિથલની ભારતના રાષ્ટ્રપતિએ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરી છે અને એમને શપટ લેવડાવી છે હવે જમ્મુ કાશ્મીર જે છે ને એ હવે રાજ્ય નથી રહ્યું કેન્દ્ર પ્રદેશ થઈ ગયું છે એટલા માટે ત્યાં રાજ્યપાલ નથી ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર છે અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર પ્રદેશના ત્યાર પછી આપણે વાત કરીએ નંબર છ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી ભારતના રાષ્ટ્રપતિએ સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એમની નિમણૂક કરી છે અને રાજ્યપાલ સિક્કિમના છે ગંગા પ્રસાદ બરાબર જેમણે એમને શપથ લીવડાવી છે તો આ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાર અને ડિસેમ્બરની આજુબાજુ બીજા બે ટોટલ છ જેટલા ચીફ જસ્ટિસ હતા બરાબર જેમની નિમણૂક હાઈકોર્ટની અંદર કરવામાં આવી છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરનાર છે ભારતના રાષ્ટ્રપતિ આગળ જઈએ साथ साथ मैं अत्य चर्चा करी श्री विनीत कुठारी जस्टिस विनीत कुठारी है जमनीूक भारत राष्ट्रपति गुजरात हाईकोर्ट गुजरात हाईकोर्ट जज तरीके कर याद रखो गुजरात हाईकोर्ट जज तरीके चीफ जस्टिस तरीके नहीं गुजरात हाईकोर्ट चीफ जस्टिस। कोण है विक्रमनाथ बराबर सी नहीं विक्रमनाथ એ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ ત્યારબાદ આપણે જોઈએ શપથવિધિ અનુચ્છેદ બસો ઓગણીસ અંતર્ગત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની શપથવિધિ થાય છે ત્રીજી અનુસૂચિ મુજબ અને એ રાજ્યપાલ અથવા એમના દ્વારા નિમેલ કોઈ પણ વ્યક્તિ લેવડાવે છે આગળ જઈએ આ સાથે આપણો કરંટ અફેર્સનો આજનો પહેલો ટોપિક સમાપ્ત થયો પહેલો ટૉપિક થોડો ડેપ્થ હતો અગત્યનો હતો અને મને જવા જેવું લાગ્યું કેમ કે એની અંદર ક્લાસ થ્રીની અંદર દસથી પંદર જેટલા પ્રશ્ન આવી શકે એટલો પહેલો ટૉપિક હતો અને એટલા માટે મેં એ લાંબો લીધો છે આગળ જઈએ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા વર્ષના પ્રારંભે કઈ કવિતા લખી ટ્વિટર પર શેર કરી બહુ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે કેમ કે ભારતના વડાપ્રધાને કવિતા લખી છે એના વિશે ક્વેશ્ચન પૂછાવાની શક્યતા પરીક્ષામાં વધી જાય છે અને એટલા માટે આ ક્વેશ્ચન લીધો છે થોડુંક વિચારો થોડુક મગજ એ કરજો ચાર ઓપ્શન આપું છું પહેલો ઓપ્શન અભી તો નયા સાલ કા આગાઝ હુઆ હૈ બીજો ઓપ્શન અભી તો દિન બાકી હૈ ગર્વ કે ત્રીજો ઓપ્શન અભી તો સૂરજ ઉગા હૈ ચોથો ઓપ્શન અભી તો નઈ સુબહ હુઈ હૈ થોડુક મગજ કસઓ ચાર માંથી કયો જવાબ હોઈ શકે છે બરાબર ચારે ચાર જવાબ અમે નજીકના સેટ કરે આ છે તો એનો આન્સર શું હોઈ શકે उत्तर छे सी अभी तो सूरज उगा है જોઈ શકો છો નય સાલ કી શરૂઆત પર પ્રધાનમંત્રી મોદીને લખી કવિતા અભી તો સૂરજ ઉગા હે તો આ એક બીજો ટોપિક થયો કવિતા આપડા વડાપ્રધાન શ્રી જે લખી છે એના ઉપર ત્રીજો ટોપિક આપણે જોઈએ હવે સોનું સુત ખૂબ જ ચર્ચિત વ્યક્તિ તમને ખબર હશે કે લોકડાઉન દરમિયાન જ્યારે મજૂરોને એમના ઘર જવું હતું ત્યારે ઘણી બધી એમને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે સોનું સુદે બસોની વ્યવસ્થા કરી આપી હતી અને એટલા માટે એ ખૂબ જ ચર્ચિત વ્યક્તિ થઈ ચૂક્યા છે સોનુ સુદ બોલિવૂડના એક્ટર છે એમણે એક આત્મકથા પ્રકાશિત કરી છે તો સીધી વસ્તુ છે બહુ ચર્ચિત છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે સોનુ સુદે કયા નામથી આત્મકથા પ્રકાશિત કરી છે પહેલો ઓપ્શન છે આઈ એમ ધ હીરો બીજો ઓપ્શન છે આઈ એમ નો મસીહા ત્રીજો ઓપ્શન છે આઈ એમ નો હીરો ચોથો ઓપ્શન છે એક પણ નહીં આપણ થોડું મગજ કશો કયો હોઈ શકે એનો આન્સર છે બી આઈ એમ નો મસીહા તમે જોઈ શકો છો આઈ એમ નો મસીહા બરાબર આગળ જઈએ કયા રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં શીખ ગુરુઓના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવશે તાજેતરમાં જ ગુરુ ગોવિંદસિંહની જયંતિ ગઈ એટલે કરંટ અફેર્સથી સંબંધિત પ્રશ્ન કે કયું રાજ્ય છે જેણે પોતાના શાળાના અભ્યાસક્રમની અંદર શીખ ગુરુઓનો આખો ઇતિહાસ સમાવિષ્ટ કર્યો છે પહેલો ઓપ્શન છે ગુજરાત બીજો ઓપ્શન છે પંજાબ ત્રીજો ઓપ્શન છે હરિયાણા ચોથો ઓપ્શન છે ઉત્તર પ્રદેશ સામાન્ય રીતે લોકો પંજાબ તરફ જાય પણ ઓલરેડી પંજાબના સિલેબસમાં ઇતિહાસ અવેલેબલ છે બરાબર કોણે સમાવેશ કર્યો તો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ તો આ સાથે આપણા કરંટ અફેર્સના ચાર ટોપિક પૂરા થયા યાદ રાખજો ટ્વેન્ટી વન પ્લસ જવાનું છે કન્ટિન્યુ રહો પાંચમું સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇકોનોમિક રિસર્ચ સી ઈ બી આર એનું ફોર્મ છે અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે બરાબર ઓલરેડી બહુ ટૂંક ભલે અત્યારે ભારતની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે બટ ધીરે ધીરે વેગ પકડશે અને કહે છે બે હજાર કયા વર્ષ સુધીમાં હા એ જ ક્વેશ્ચન છે કયા વર્ષ સુધીમાં ભારત જે છે એ વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા થશે તો ઓપ્શન એ છે વર્ષ બે હજાર બાવીસ ઓપ્શન બી છે વર્ષ બે હજાર પચીસ ઓપ્શન સી છે વર્ષ બે હજાર ચોવીસ ડી વર્ષ બે હજાર છવ્વીસ તો આન્સર છે વર્ષ બે હજાર પચીસ બે હજાર પચીસ સુધીમાં ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા થશે હવે અહીંયા જ્યારે સીબીઆરની ચર્ચા થઈ છે તો એના વિશે જાણી લઈએ ઓલરેડી એનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇકોનોમિક રિસર્ચ સીબીઆર એ વેપાર અને આર્થિક સંશોધન કેન્દ્ર છે એની સ્થાપના ઓગણીસો પાસઠમાં કરવામાં આવી છે એના વર્તમાન ચેરમેન છે માઇકલ જે ત્યારબાદ વૈશ્વિક પરિવાર દિવસ ગ્લોબલ ફેમિલી ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ઓપ્શન છે એ એક જાન્યુઆરી બી બે જાન્યુઆરી સી ત્રણ જાન્યુઆરી ડી ચાર જાન્યુઆરી તો ખાસ યાદ રાખજો એક જાન્યુઆરીને બરાબર વૈશ્વિક પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો ને ની અંદર યુનાઇટેડ નેશન્સ દ્વારા આ એક જાન્યુઆરીને વૈશ્વિક પરિવાર દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી ત્યારબાદ રેલવે બોર્ડના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ખાસ યાદ રાખજો શ્રી સુનિત શર્મા અહીંયા ફોટો અવેલેબલ છે શ્રી સુનિત શર્મા એમને રેલવે બોર્ડના રેલવે બોર્ડના સીઈઓ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગુજરાતના કરંટ અફેર્સથી સંબંધિત કે મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના કયા વેબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું

ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જો આ બધું આ સરખું છે આ એ સરખું છે આ એ સરખું છે આ સરખું છે ફરક ખાલી આ વચ્ચેના શબ્દમાં છે તો આપણું જે યોજના આ કઈ રીતે ખબર પડે કે જે યોજનાનું નામ છે ને એના ઉપરથી ફોર્મ હશે મુખ્યમંત્રી ફોર એમ મહિલા ફોર એમ ઉત્કર્ષ ઉત્કર્ષનું યુ આવશે અને યોજનાનું વાય આવશે તો એના ઉપરથી તમે જોઈ શકો છો એમ એમ યુ એટલે કે ઓપ્શન ડી એનો જવાબ છે બરાબર ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એમ યુવાય ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન બરાબર આગળ જઈએ ઉત્તર પૂર્વના કયા સ્થળે અને કોણે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ સ્કૂલ લોન્ચ કરી છે ખેલો ઇન્ડિયા સ્કૂલ લોન્ચ કરવામાં આવી છે તો એ કયા સ્થળે લોન્ચ કરવામાં આવી છે તો અને કોણે લોન્ચ કરી છે તો એક પહેલો ઓપ્શન છે શ્રી કિરણ રિજુ ઈટાનગર બીજો ઓપ્શન છે શ્રી અમિત શાહ મેઘાલય ત્રીજો ઓપ્શન છે શ્રી કિરણ રિજુ મેઘાલય ત્રીજો ઓપ્શન ચોથો ઓપ્શન છે શ્રી અમિત શાહ ઇટાનગર યાદ રાખજો ઉત્તર પૂર્વ નોર્થ ઇસ્ટ એટલે કે અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા આ જે સાત રાજ્યો છે જેને સેવન સિસ્ટર પણ કહેવામાં આવે છે એ ઉત્તર પૂર્વના રાજ્યોમાં કહેવાય છે અને ત્યાં ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ લોન્ચ કરવામાં આવી છે એની સ્થાપના કરવામાં આવી છે બરાબર તો કોણે કરી છે અને એ ઓલરેડી આ સાત જે સેવન સિસ્ટર છે એ ઉત્તર પૂર્વ છે એમાં કયા જગ્યાએ તો આનો આન્સર છે સી કિરણ રિજુ મેઘાલય કિરણ રિજુ મેઘાલય કિરણ રિજુ ભારત સરકારના મંત્રી છે યાદ રાખજો ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ છે તે એનાથી સંબંધિત કેટલું ફેક્ટ આપણે જાણી લઈએ સૌપ્રથમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર અઢારની અંદર નવી દિલ્હી ખાતે શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર વીસની અંદર ગુવાહાટી અસમની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ હતી અને વર્ષ બે હજાર એકવીસની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ હરિયાણાની અંદર યોજાવા જઈ રહી છે બરાબર ખાસ યાદ રાખજો અને કિરણ રિજુ જે તમે જોઈ રહ્યા છો એ ભારત સરકારના કયા મંત્રી છે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ એટલે કે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનો સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ચાર્જ સ્વતંત્ર હવાલો એમની જોડે છે એવા શ્રી કિરણ રિજુ દ્વારા બરાબર આ સ્કૂલ મેઘાલય ખાતે લોન્ચ કરવામાં આવી છે સ્પોર્ટ્સ સ્કૂલ બરાબર તો આ આપણે એક મુદ્દો જોયો દસમો ટોપિક્સ આજનો આપણે જોઈએ સાગરમાલા સી પ્લેન સર્વિસ પ્રોજેક્ટ સી પ્લેન જેનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમને ખબર હોય તો કેવડિયા કોલોની સાબરમતી વચ્ચે ઉદઘાટન કરવામાં આવ્યું છે આવી સી પ્લેન સર્વિસ હવે બીજી જગ્યાએ પણ ડિમાન્ડ થઈ છે કે આ અહીંયા પણ ચાલુ કરો અલગ અલગ રાજ્યોની અંદર તો એના ઉપરથી આખો એક પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો છે બરાબર કેન્દ્રીય રમતગમત શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અંતર્ગત ઉડાન યોજના અંતર્ગત આખો એક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને કયા કયા પ્રસ્તાવિત સ્થાનો કયા છે જ્યાં આની શરૂઆત કરવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયા સ્થળે પ્રસ્તાવિત સાંજનો નથી બરાબર તો જોઈએ આંદમાન નિકોબાર ટાપુઓ એ તો આખો સમુદ્ર કિનારો છે એટલે બહુ સારી રીતે ત્યાં સી પ્લેન ચાલી શકે છે ગુવાહાટી રિવરફ્રન્ટ ગુવાહાટીની અંદર જે બ્રહ્મપુત્રા નદીનું આખું જે રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવે છે ત્યાં આસામની અંદર લક્ષદ્વીપ ટાપુઓ યમુના રિવરફ્રન્ટ દિલ્હી મુંબઈ મુંબઈને મુખ્ય હબ બનાવવાની વાત છે હં આ જે સી પ્રોજેક્ટ છે એનું મુખ્ય હબ બનાવવાની વાત છે મુંબઈને દ્વારકા ગુજરાત કંડલા ગુજરાત ખિંડસી ડેમ મહારાષ્ટ્ર ઈરાઈ ડેમ મહારાષ્ટ્ર બરાબર અને ખાસ યાદ રાખજો સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયા વચ્ચે જે સીપ્લેન સર્વિસ ચાલુ થઈ છે એ એનું સંચાલન કઈ સંસ્થા કરે છે તો કે સ્પાઇસ સટલ નામની સંસ્થા કરી રહી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ટ્રાય ફેડ ટ્રાઈફેડ કેમ ચર્ચામાં છે તો નું પૂરું નામ જોઈ લઈએ એનું પૂરું નામ છે ટી ફોર ઓફ કો બરાબર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બરાબર આ જે ટ્રાઈફેડ છે વર્તમાન ચર્ચામાં કેમ છે કે મધ્યપ્રદેશની અંદર ટ્રાઈફૂડ પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે આ જે ટ્રાય ફૂડ પાર્ક છે એની અંદર જે આદિજાતિ છે બરાબર એમના દ્વારા આખું એક સામૂહિક સહકારી મંડળી સ્વરૂપની અંદર કાચો માલ પ્રોવાઇડ કરવામાં આવશે અને એ કાચો માલ આ ટ્રાયફ્રૂટ પાક્સ જે છે એ સારી એવી યોગ્ય કિંમતે એનું વેચાણ કરશે એના ઉપરથી આખું ટ્રાયફ્રૂટ પાક્સ છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર પછી ડબલ સ્ટેક ટ્રેન્ડનો પ્રારંભ તમે અત્યારે ન્યૂઝપેપરમાં પણ જોયું હશે ઇવન તમે વિડીયો પણ જોઈ હશે ઘણી જગ્યાએ તો વિડીયો ફોરવર્ડ થઈ રહી હતી કે ભાઈ ડબલ ડેકર ટ્રેન જો કેટલા ડબ્બા લઈને જઈ રહી છે બરાબર તો આવા ડબલ સ્ટેક ટ્રેનનો પ્રારંભ વર્તમાન ચર્ચામાં છે સાત જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પ્રથમ ડબલ સ્ટેક લાંબા અંતરની કન્ટેનર ટ્રેનનો પ્રારંભ કરાવ્યો રાજસ્થાનના કિશનગંજથી હરિયાણા ન્યૂ એટલી વચ્ચે બરાબર એકચ્યુઅલી આ જે ટ્રેન છે એ બહુ લાંબા અંતરની ટ્રેન છે અને આ ટ્રેન એ રેવારી હરિયાણાના રેવારીથી લઈને મદાર રાજસ્થાન સુધી જશે અને આ જે આખો વિસ્તાર છે એ આખું જે છે એ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર આ આખો વિસ્તાર અહીંયાથી ઉત્તર પ્રદેશથી શરૂ થાય છે વેસ્ટર્ન કોરિડોર બરાબર આ આખો વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર તરીકે આ બાજુનો જે ભાગ છે એ ઈસ્ટર્ન કોરિડોર છે આ વેસ્ટર્ન કોરિડોર છે બરાબર અને આ વેસ્ટર્ન જે ફ્રેટ કોરિડોર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એમાં આ ડબલ સ્ટેક ડબલ ટેકર ટ્રેન જેને કહી શકાય બરાબર એ રેવારી અહીંયા હરિયાણાના રેવાથી રેવારીથી રાજસ્થાનના મદાર સુધી દોડવાની છે બરાબર અને આ મિશન શીઘ્ર અંતર્ગત દોડશે બરા ઓલરેડી પ્રથમ દોડી ચૂકી છે બરાબર પણ હવે રેગ્યુલર એનું કામ ચાલુ થઈ જશે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર આ એટલે કે આપણે આ જે કોરિડોર જોયો બરાબર એ એની ટોટલી લંબાઈ અહીંયા ઉત્તર પ્રદેશના દાદરી ખાતેથી લઈ અને ખરેખર જે એનપીટી જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ મુંબઈ સુધી છે એની ટોટલ લંબાઈ અહીંયા નકશામાં ચૌદસો આપેલી છે બટ એની રિયલ લંબાઈ છે પંદરસો ચાર કિલોમીટર બરાબર એની રિયલ લંબાઈ છે પંદરસો ચાર કિલોમીટર છે એટલે એની લંબાઈ છે આ ઉપરાંત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર એ મુંબઈના જે એન્ડ પીટીને ઉત્તર પ્રદેશના દાદરી સાથે એટલે કે મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટને ઉત્તર પ્રદેશના દાદરી સાથે જોડે છે લગભગ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે કે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે કયા કયા પાંચ રાજ્યો કે ઉત્તર પ્રદેશમાં અઢાર કિલોમીટર છે હરિયાણા બસો સિત્યોતેર કિલોમીટર છે રાજસ્થાન પાંચસો સડસઠ કિલોમીટર છે ગુજરાત પાંચસો પાંસઠ કિલોમીટર છે મહારાષ્ટ્ર એકસો ને કિલોમીટર છે પછી જોઈએ કિસાન સૂર્યોદય યોજના આ યોજનાનું બીજું ચરણ આપણા ગુજરાતમાં શરૂ થયું એટલા માટે આ યોજના ચર્ચામાં છે બાકી આ યોજનાનું પ્રથમ ચરણ અને એની શરૂઆત તો ઓક્ટોબર બે હજાર વીસની અંદર ચોવીસ ઓક્ટોબર બે હજાર વીસની અંદર આ યોજનાની શરૂઆત ગુજરાતમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનું લોન્ચિંગ ગુજરાતમાં જ કરવામાં આવ્યું હતું પ્રથમ ચરણનું અને અત્યારે બીજા ચરણનું પણ લોન્ચિંગ થયું છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જોઈએ મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ખેડૂતોને સવારે પાંચથી લઈને રાતના નવ વાગ્યા સુધી વીજળી પ્રોવાઈડ કરવાની છે સામાન્ય રીતે ખેડૂત ખેડૂતોને ઘણીવાર રાત્રે વીજળી મળતી હતી દિવસે નથી મળતી ખેતરની અંદર તો હવે સિંચાઈ માટે બરાબર સવારના પાંચથી લઈને રાતના નવ વાગ્યા સુધી એટલે કે જે ઉજાગરા ખેડૂતોને કરવા પડતા હતા હવે લગભગ નહીં કરવા પડે અને એ રીતે વીજળી પ્રદાન કરવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજનાનું પ્રથમ ચરણ દાહોદ પાટણ મહિસાગર પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ અને જે બીજું ચરણ છે એ જાન્યુઆરી બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્રીસ વર્ષોની અંદર પાંત્રીસો કિલોમીટરની નવી ટ્રાન્સમિશન લાઇનો નાખવાનો આ યોજનાનો મુખ્ય ધ્યેય છે બે સુધી આ યોજના માટે પાંત્રીસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ આઈએફ એસસીએ એ આઈઓ એસસીઓનું સભ્યપદ મેળવ્યું એટલે પ્રશ્ન થાય આ બંને વસ્તુ છે શું તો પહેલાં તો આપણે આઈએફ એસસીએનું ફૂલ ફોર્મ જોઈએ નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી આંતરરાષ્ટ્રીય નાણાકીયનો વ્યવહાર આંતરરાષ્ટ્રીય નાણાઓની સિક્યુરિટી ઇવન એમનું ઇન્વેસ્ટમેન્ટ એ બધું આ જોઈએ છે આ સંસ્થા આઈએફએસસી ક્યાં આવેલી છે તો કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલી છે અને ભારતની સૌથી બેસ્ટ સંસ્થા કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નાણાઓના મેનેજમેન્ટની અંદર એની સ્થાપના સત્યાવીસ એપ્રિલ બે હજાર વીસની રોજ કરવામાં આવી છે હવે એને કોનું સભ્યપદ મેળવ્યું છે કે આઈઓએસયુ આઈઓએસયુ શું છે કે ભારતનું સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર જે આ આઈએફએસસી છે એણે આનું જે સભ્યપે મેળવ્યું છે તો આઈએ શું છે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ આ આ તો ભારતમાં સ્થપાયેલી સંસ્થા છે બટ આ જે છે ને એ ઇન્ટરનેશનલ સંસ્થા છે અને આંતરરાષ્ટ્રીય લેવલે બધા જ દેશોની અંદર આંતરરાષ્ટ્રીય નાણાંના વ્યવહારો એમની લેવડદેવડ એમની સિક્યુરિટી એમની ઇન્વેસ્ટમેન્ટ આ બધાનું નિયમન કરે છે બરાબર અને ભારતમાં આ નિયમન કરે છે આંતરરાષ્ટ્રીય લેવલે આ નિયમન કરે છે અને ભારતની આ સંસ્થાએ હવે આ સંસ્થાનું સભ્યપદ મેળવ્યું છે આ સંસ્થાનું મુખ્ય મથક યાદ રાખજો આઈયુએસયુનું મુખ્ય મથક જે ઇન્ટરનેશનલ સંસ્થા છે એનું મુખ્ય મથક સ્પેનના મેડ્રિડ ખાતે છે અને એની સ્થાપના એપ્રિલ ઓગણીસ સો યાદ રાખજો આપણી સંસ્થાની સ્થાપના તો આપણે બે હજાર વીસમાં કરી છે આની સ્થાપના ઓગણીસો ત્યાંસીમાં કરવામાં આવી છે ત્યાર પછી આપણે જોઈએ ડ્રાફ્ટ આર્કિટિક પોલિસી આપણો પંદરમો નંબરનો આજનો મુદ્દો છે ડ્રાફ્ટ આર્કિટિક પોલિસી અહીંયા હિમશિલાઓ બતાવેલી છે આર્કિટિક મહાસાગર એટલે આપણો ઉત્તર ગોળાર્ધ જે મોટાભાગે થીજેલો મહાસાગર છે એના માટેની એક પોલિસી શું છે એના વિશે જોઈએ તો એ ચર્ચામાં એટલા માટે છે કે જાન્યુઆરી બે હજાર એકવીસની અંદર ભારત સરકારે ડ્રાફ્ટ આર્કિટિક પોલિસીની જાહેરાત કરી છે બરાબર અને એ અંતર એ હવે આ પોલિસીનો મુખ્ય હેતુ શું છે કે આર્કેટિક મહાસાગર જે મોટાભાગે થીજોલો રહે છે ત્યાં આપણે સંશોધન રિસર્ચ ટીમો મોકલીશું અને ત્યાં એવો ખનીજનો કે એવો કોઈ જથ્થો જે માનવના ઉત્થાન માટે માનવીના વિકાસ માટે આપણા આર્થિક વિકાસ માટે ઉપયોગી થઈ શકે બરાબર એ માટે આપણે ત્યાં સંશોધન ટીમ મોકલવાનો છે એ આપણી મુખ્ય આની પોલિસી છે બરાબર આર્કેટિક પોલિસીના મુખ્ય આધાર સ્તમાં આપણું ધ્યેય શું છે આ પોલિસી પાછળનો તો વિજ્ઞાન અને અનુસંધાન એટલે કે આપણે ટીમ મોકલીશું એ ટીમ ત્યાં જશે આર્કેટિકના થીજેલા ભાગની અંદર ત્યાં રિસર્ચ કરશે બરાબર રિસર્ચ આર એન્ડ ડી કરશે આર્થિક અને માનવ વિકાસ એનો એટલે કે આર્થિક વિકાસ પણ થાય અને માનવ હ્યુમન ડેવલપમેન્ટ પણ થાય પરિવહન અને કનેક્ટિવિટી બરાબર ત્યાંથી કનેક્ટિવિટી સારી એવી મળી શકે રાષ્ટ્રીય ક્ષમતા બરાબર નિર્માણ અને આની અંદર નેશનલ કેપેસિટી બિલ્ડિંગ થાય બરાબર એનું મુખ્ય હ હેતુ છે આ ઉપરાંત શાસન અને આંતરરાષ્ટ્રીય સહયોગ કેમ કે બધા જ દેશો જ્યારે ત્યાં જઈ રહ્યા છે તો આપણે પણ ત્યાં જઈને સંશોધન કરવું જોઈએ અને જેથી કરીને આંતરરાષ્ટ્રીય સહયોગનો આપણે પણ એક ભાગ બનીએ ત્યાર પછી યાદ રાખજો આ જે પોલિસી છે એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન અર્થ સાયન્સ મંત્રાલયના અંતર્ગત છે બરાબર અને આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અંતર્ગત એક સંસ્થા છે એક એજન્સી છે ધ નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ યાદ રાખજો આ જે સંસ્થા છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બરાબર ઉત્તર ધ્રુવની અંદર અત્યારે આપણે વાત કરીએ આર્કટિક ડ્રાફ્ટ પોલિસી એના માટે પણ આ જ સંસ્થા જવાબદાર છે દક્ષિણ ધ્રુવની અંદર આવેલું છે એન્ટાર્કટિકા બરાબર અને ત્યાં આપણે જે સંશોધન ટીમ મોકલી છે એના માટે પણ આ જ સંસ્થા જવાબદાર છે આ જ નોડલ એજન્સી છે બરાબર અને આ એટલે કે શોર્ટકટમાં આર્કેટિંગ પોલિસી માટે પણ આ જ એજન્સી છે અને આપણે દક્ષિણ ધ્રુવની અંદર એટલે ઉત્તર ધ્રુવ માટે પણ આ જ એજન્સી દક્ષિણ ધ્રુવની અંદર આપણે જે કંઈ પણ મિશન મોકલીએ છીએ એના માટે પણ આ જ એજન્સી અને એ પણ ચર્ચામાં છે એટલા માટે મેં આ ચર્ચા કરી કે છે દક્ષિણ ધ્રુવની અંદર બરાબર જે ઘટના થઈ છે એના વિશે આપણે પેલા જોઈ લઈએ

ઓલરેડી આના પહેલાં ભારતી મૈત્રી દક્ષિણ ગંગોત્રી નામના સંશોધન બેઝ એ આપણે એન્ટાર્કટિકા ખાતે સ્થાપી ચૂક્યા છે યાદ રાખજો પહેલાં મેં વાત કરી એ ઉત્તર ધ્રુવ આર્કટિક મહાસાગરની વાત કરી આ જે વાત છે એ દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકા પણ બંને સંશોધન માટેની જે નોડલ એજન્સી છે જે ભારતના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત છે એક જ છે બરાબર હવે અહીંયા આપણે પાછળ જતા રહીએ તો ખાસ યાદ રાખજો આ આર્કટિક માટેની પોલિસી છે બરાબર ભારતે પેરિસમાં સ્વાલબળ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા છે એટલે કે આપણે આર્કટિકમાં જઈશું સંશોધન કરીશું બટ આ સંધિ અનુસાર આપણે ત્યાં સૈન્યિકરણ એટલે કે આપણું આર્મીનો બેઝ ત્યાં બનાવીશું નહીં ઓનલી સાયન્ટિસ્ટો જશે બરાબર એવું આપણે ત્યાં હસ્તાક્ષર કરેલું છે અને ભારતે બે હજાર સાતમાં પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક અભિયાન આર્કટિકમાં મોકલ્યું હતું એન્ટાર્ક્ટિકામાં તો અત્યારે તમને કીધું આપણે ત્રણ બેઝ બનાવી ચૂક્યા છે બટ આર્કટિકમાં આપણે જે ઉત્તર ધ્રુવ છે ત્યાં આપણે પહેલું અભિયાન બે હજાર સાતમાં મોકલ્યું હતું અને બે હજાર આઠની અંદર નોર્વેના સ્વાલબર્ડ ખાતે હિમા એટલે આ જે સંધિ છે ને એ જ નામ છે સ્વાલબર્ડ ખાતે આપણે હિમાદ્રી નામના બેઝની સ્થાપના કરી હતી યાદ રાખજો ચાર બેઝની ચર્ચા થઈ અહીંયા કરંટ અફેર્સ પ્રમાણે દક્ષિણ ધ્રુવ પર ત્રણ બેઝ છે દક્ષિણ ગંગોત્રી મૈત્રી અને ભારતી આ ત્રણ સંશોધન બેઝ દક્ષિણ ધ્રુવ પર છે જ્યારે ઉત્તર ધ્રુવ પર અત્યારે આપણે એક બેઝ જે બનાવ્યું છે એ છે હિમાદ્રી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયું સંશોધન બેઝ ઉત્તર ધ્રુવ અથવા તો આર્કટિક રિજિયનમાં આવેલું છે હિમાદ્રી દક્ષિણ ગંગોત્રી મૈત્રી કે ભારતી બરાબર તો આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર તો આ બંને વસ્તુ એક સાથે ચર્ચામાં હતી અગત્યની હતી એટલે બંનેને કમ્બાઈન કરીને મેં તમને ભણાવી છે આગળ જઈએ સત્તરમો ટોપિક આજનો ગુંમલીના સ્થાપત્યો એક પુસ્તક લોન્ચ થયું છે અને એક સાંસ્કૃતિક વિરાસત નગર જેવું છે ગુમલી અને એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને એના સ્થાપત્યોનું પુસ્તક લોન્ચ થયું છે બરાબર તો એના લેખક છે સી વીરદેવસિંહ જે સિંહ જેઠા અને એને લોન્ચ કરનાર છે રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો જેમાં ગુંભલીના ઇતિહાસ અને એના સ્થાપત્ય વિશે ચર્ચા કરવામાં આવી છે આગળ જઈએ નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ ટ્વેન્ટી ટ્વેન્ટી વન આ પણ કેમ ચર્ચામાં છે આ એટલા માટે ચર્ચામાં છે કેમ કે ભારતના વડાપ્રધાનશ્રી દ્વારા આમાં સંબોધન કરવામાં આવ્યું છે અને ત્યાં કંઈક શિલાન્યાસ પણ ભારતના શ્રી દ્વારા કરવામાં આવ્યું છે ને એટલા માટે આ ચર્ચામાં છે જોઈએ નવી દિલ્હી ખાતે આ કોન્ક્લેવ યોજાઈ વડાપ્રધાનશ્રી દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને આ કોન્ક્લેવનું આયોજન સી એસ આઈ આર એનપીએલ એટલે કે એનું ફૂલ ફોર્મ છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ ફિઝિક્સ લેબોરેટરી બરાબર એના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું આની થીમ શું હતી કે મેટ્રોલોજી ફોર ધ ઇન્કલુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ ઇન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન આ પ્રસંગે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ખાસ યાદ રાખજો નેશનલ એટોમિક ટાઈમ સ્કેલ રાષ્ટ્રપ રાષ્ટ્રને સમર્પિત કર્યું ખાસ યાદ રાખજો નેશનલ એટોમિક ટાઇમ સ્કેલ રાષ્ટ્રને સમર્પિત કર્યું જે આઈએસટીને બે પોઈન્ટ આઠ આઈએસટી એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ બરાબર આ પ્રસંગે વડાપ્રધાન શ્રી ખાસ યાદ રાખજો નેશનલ એટોમિક ટાઈમ સ્કેલ રાષ્ટ્રને સમર્પિત કર્યું જે આઈએસટી એટલે કે આપણું જે ભારતીય આદર્શ પ્રમાણભૂત સમય છે બરાબર એને બે પોઈન્ટ આઠ નેનું સેકન્ડની ચોકસાઇ આપશે વધારે ચોક્કસ બનાવશે એ સમયને આ ઉપરાંત મેં કીધું એમ શિલાન્યાસ કર્યું તો ભારતના વડાપ્રધાને નેશનલ એન્વાયમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ લેબનો પણ શિલાન્યાસ કર્યો છે એટલા માટે આ ખૂબ જ ચર્ચામાં હતું આગળ જઈએ હવે થોડાક શોર્ટ કરંટ અફેર્સ જોઈ લઈએ તો રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌ વિજ્ઞાન રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઈન પરીક્ષા યાદ રાખજો આ પરીક્ષા તમે પણ આપી શકો છો ઓનલાઈન પરીક્ષા યોજવાની છે બરાબર ગૌ વિજ્ઞાન અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ક્યારે યોજવાની છે પચીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ આ ઉપરાંત લદ્દાખની ભાષા સંસ્કૃતિ અને જમીનની સુરક્ષા માટે શ્રી જી કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે લદ્દાખની ભાષા સંસ્કૃતિ અને જમીનની સુરક્ષા માટે અથવા સંવર્ધન માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે અથવા કોની અધ્યક્ષતામાં તો શ્રીજી કિશન રેડ્ડી આગળ જોઈએ એકવીસ નંબરનો આજનો ટોપિક એજ્યુકોન ટ્વેન્ટી ટ્વેન્ટી વર્ચ્યુઅલ સંમેલનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સામાન્ય રીતે શિક્ષણ મંત્રી પણ તમે કહી શકો કેન્દ્રના કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી શ્રી રમેશ પોખરિયાલ દ્વારા આ એજ્યુકોન ટ્વેન્ટી ટ્વેન્ટી વર્ચ્યુઅલ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ સમિટની થીમ હતી એન્ડ વિઝનિંગ એજ્યુકેશન ફોર ટ્રાન્સફોર્મિંગ યુ ટુ રિસ્ટોર ગ્લોબલ પીસ બરાબર આ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ તમે જોઈ શકો છો ત્યારબાદ નર્સિંગ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર રાષ્ટ્રીય નેશનલ રાષ્ટ્રીય નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર ટ્વેન્ટી ટ્વેન્ટી કોને આપવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો આ જે ફ્લોરેન્સ નાઇટિંગલ છે એ ખૂબ જ જાણીતા નર્સ હતા અને આધુનિક જે નર્સિંગ છે એના જન્મદાતા કો એના આંદોલનના પ્રણેતા કો તો એમની યાદની અંદર દરેક દેશ પોતાની રીતે પુરસ્કાર આપે છે એમાં આપણો દેશ પણ આપે છે અને ભારતની અંદર જાન્યુઆરી બે હજાર એકવીસની અંદર આ પુરસ્કાર ડૉક્ટર શૈલા કેની એમને આપવામાં આવ્યું છે એ કોણ છે તો એ પ્રિન્સિપાલ છે બરાબર શ્રી માતા વૈષ્ણોદેવી કોલેજ ઓફ નર્સિંગ જમ્મુના પ્રિન્સિપાલ છે બરાબર ફ્લોરેન્સ નાઇટિંગલ એ આધુનિક નર્સિંગના જન્મદાતા છે અને યાદ રાખજો જે જેમના નામથી પુરસ્કાર અપાય છે એવા ફ્લોરેન્સ નાઇટિંગલ એ ધ લેડી વિથ લેમ્બ તરીકે પણ ઓળખાય છે ધ લેડી વિથ લેમ્બ તરીકે પણ ઓળખાય છે આગળનો ટોપિક તાજેતરમાં વર્ષ બે હજાર વીસમાં ભારતીય રેલવે બોર્ડનો પ્રતિષ્ઠિત પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ઓપ્શન છે એ અશ્વાની લોહાની બી પિયુષ ગોયલ શ્રી વી કે યાદવ ડી સુનિલ શર્મા તો આન્સર છે શ્રી વી કે યાદવ વી કે યાદવનું ફોટો તમે જોઈ શકો છો એમનું પૂરું નામ છે વિનોદ કુમાર યાદવ અને એ રેલવે બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને રેલવે બોર્ડના પ્રથમ સીઈઓ પણ હતા યાદ રાખજો એમનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો સાહીઠ ઉત્તર પ્રદેશના બલિયા ખાતે થયેલો છે અને આ ઉપરાંત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કે કોવિડ નાઇન્ટીનની કઈ રસીની સૌપ્રથમ ભારતમાં આપવાની મંજૂરી આપવામાં આવી છે ખાસ યાદ રાખજો કઈ રસી છે રસી તો બીજી પણ ભાઈઝરની અને બીજી પણ બે ત્રણ રસીઓ ત્યારે હવે મંજૂરીમાં લગભગ આવી જશે પણ પહેલી વાર મંજૂરી કઈ રસીની આપવામાં આવી છે ઓપ્શન એ કોવિશિલ્ડ બી પી ફાઈઝર સી કોવેક્સ ડી મોર્ડરના રસી થોડુંક વિચારો આન્સર છે એ કોવિશીલ્ડ યાદ રાખજો કોવિશિલ્ડ અહીંયા તમે જોઈ શકો છો એ રસીનું એક સ્વરૂપ કોવિશીલ્ડ રસી જે છે એ પુણેના સીરમ ઇન્સ્ટિટ્યુટમાંથી બનાવવામાં આવી છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે બરાબર ત્યાર પછી જોઈએ પચીસ અને આજનો કરંટ અફેર્સનો છેલ્લો ટોપિક દેશમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ કોણે નોંધ્યો પેલો ઓપ્શન આર્ય રાજેન્દ્રન બી રાખી રવિકુમાર સી પિન્દ્રાય વિજયન ડી જમીલા શ્રીધરન ખાસ યાદ રાખજો આન્સર છે એ રાજેન્દ્રન માત્ર વર્ષની વય એમણે મેયર બનીને ભારતના ઇતિહાસમાં સૌથી નાની વયે મેયર બનવાનો ઇતિહાસ રેકોર્ડ એમણે નોંધ્યો છે યાદ રાખજો એ તિરુવનંતપુરમ કેરળના છે જન્મ બાર જાન્યુઆરી ઓગણીસો નવ્વાણું માં થયો છે કયા પક્ષના છે તો એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય સામ્યવાદી પક્ષ માર્કસિસ્ટ એટલે કે સીપીઆઈએમ જેને આપણે લિપ્ટિસ્ટ વિચારધારા કહીએ છે એ પાર્ટીના એ સભ્ય છે અને એમણે તિરુવનંતપુરમની અંદર એકદમ નાની ઉંમરની અંદર મેયર એ થયા છે આર્યા રાજેન્દ્રન આ સાથે જ આજનો લેક્ચર આપણું સમાપ્ત થાય છે કિશવા કરિયર એકેડમી સાથે કરંટ અફેર્સ કાયદા બંધારણના લેક્ચર માટે જોડાયેલા રહો અને વિવિધ જાણકારીઓ માટે હેલો ગુજરાત પ્રોગ્રામ જોતા રહો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર કરંટ અફેર્સની ફાઇલ વીકલી કરંટ અફેર્સની ફાઇલ આ ઉપરાંત ક્લાસ વન ટુની કરંટ અફેર્સની હિન્દી અંગ્રેજી ફાઇલ લેવા માટે આપ જોડાઈ શકો છો સાથે સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ફોલો કરી શકો છો અને પ્લે સ્ટોરની અંદર કિશવા કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અમારી સાથે જોડાઈ શકો છો તો ફરીવાર નેક્સ્ટ ફ્રાઈડે કરંટ અફેર્સ વિથ ડૉક્ટર શહેજાદ કાઝી વર્ગ ત્રણની અંદર મળીશું જય હિન્દ